हेलो दोस्तों, हूँ पीयूष लाखाणी। आप सबनों आ यूट्यूब चैनल पर हार्दिक स्वागत करूँ छूँ। तो आजना लेक्चर नंबर 5 में आप सबनों स्वागत है। परंतु जो लेक्चर नंबर 4 तमे हजू सुधी जोयो नथी तो पहला एने क्लियर करजो, जेनी लिंक तमने ऊपर आई बटन में आपेली है। त्यार बाद आ लेक्चर ने आगळ कंटिन्यू करजो। तो आ लेक्चर में जे कोई भी बात कहवानी है एने आप सौ पहले थी ज व्यवस्थित ध्यान में रखो, बिकॉज कई लाइन कोई व्यक्ति क्यारे कीधी है अने एनी शू इफेक्ट आवे छे ए तमने लास्ट में ज ख्याल आवशे। तो चलो आ लेक्चर ने शुरू करिए के जे छे यूनिट नंबर 4 रीड नंबर 1 दी एडजस्टमेंट, एक समायोजन। मेरी लिखी बात हर कोई समझ नहीं पाता, क्योंकि मैं एहसास लिखता हूँ और लोग अल्फाज पढ़ते हैं। इट वॉज अ मिस्टेक, ते एक भूल हती, नॉट टू टेक नाना, नाना ने न लई जवा माटे, अवर ग्रैंडफादर के जे अमारा दादा छे, टू टैग द फ्यूनरल अंतिम संस्कार विधि मा ऑफ अवर ग्रैंडमदर, अमारा दादी, अमारा नानी, अवर नानी। तो अमारा नाना के जे एक्चुअल में अमारा दादा छे, तेमने अमारा नानी एटले के अमारा दादीनी अंतिम संस्कार विधि में अमे न लई गया, ते अमारी एक भूल हती। तो आ वात जे करे छे ए नाना अने नानी नो पौत्र, सौथी मोटो पौत्र छे ते करे छे। तो ते कहे छे કે અમે અમારા નાનાને અમારા નાનીના અંતિમ સંસ્કાર વિધિમાં ન લઈ ગયા, એ એક અમારી ભૂલ હતી। ગો ટેક હર અવે, જાઓ તેણીને અહીંથી લઈ જાઓ, વિસ્પર ઇન ટુ હર ઇયર્સ, તેણીના કાનમાં કહે છે, દેટ કે આઈ એમ ટુ ઓન ધી વે, હું પણ માર્ગમાં જ છું, not far behind, હવે વધારે હું દૂર નથી, tell her, તેણીને કહો, I will see her in the beyond, હું તેણીને હવે beyond પરલોકમાં મળીશ। તો નાના તેમની વાઇફ એટલે કે આ પૌત્રના નાનીને કાનમાં જઈને કહે છે કે યાર હવે મેં વધારે અહીં નથી રહેવાનો, હવે હું પણ માર્ગમાં જ છું, તું મને છોડીને ચાલી ગયેલી છે, હવે મારું અસ્તિત્વ કેટલો સમય, હું પણ માર્ગમાં જ છું અને ટૂંક સમયની અંદર તને હું પરલોકમાં મળીશ। અને આટલું કહીને તેમના પૌત્રને કહે છે કે જાઓ, હવે આ તમારા નાનીની નનામીને અહીંથી હવે તેણીને દૂર લઈ જાઓ। વિથ હેવી હાર્ટ્સ, અને ભારે હૃદય સાથે, વી હોસ્ટેડ, અમે ઉઠાવી નાની જ બિયર, નાનીની નનામીને ઓવર અવર શોલ્ડર્સ, અમારા ખભા પર। તો ભારે હૃદય સાથે અમે અમારા નાનીની નનામીને અમારા ખભે ઉઠાવી, આઈ ટર્ન્ડ ટુ લુક, હું પાછળ જોવા માટે ફર્યો, જસ્ટ વન્સ, માત્ર એક જ વાર, એન્ડ ફાઉન્ડ, અને મેં જોયું, નાના સ્ટેપિંગ અવે, નાના જઈ રહ્યા છે, દૂર જઈ રહ્યા છે, ફ્રોમ ધી બાલ્કની, બાલ્કનીમાંથી ઇન્ટુ ધી રૂમ, તેમના રૂમમાં, પુલિંગ ધી ડોર, દરવાજો બંધ કરતા, શટ આફ્ટર હિમ, તેમના પ્રવેશ કર્યા બાદ। તો એકચ્યુઅલ સીન કે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગમાં એવું જોવા મળે છે કે એક નનામી પડેલી છે જેમાં નાનીને રાખેલા છે, નાના તેમના પૌત્ર અને બધા રિલેટિવ્સ ત્યાં ઊભેલા છે, નાના નાનીની કોઈ વાત છે એ તેમના કાનમાં કહે છે, ત્યારબાદ તેમના પૌત્રને કહે છે કે હવે તેણીને તમે અહીંથી દૂર લઈ જાઓ, તેઓ એ નનામીને પોતાના ખભે ઉચકે છે, શરૂઆત કરે છે જવાની, અને ત્યારબાદ એ પૌત્ર એકવાર પાછળ ફરીને જુએ છે કે નાનાની શું હાલ છે, અને તે જુએ છે કે નાના
બાલ્કનીમાંથી પોતાના રૂમમાં પ્રવેશ કરે છે અને અંદર પ્રવેશ કર્યા બાદ તે દરવાજો બંધ કરી લે છે. શાયદ શું ફિલિંગ છે એ હાલમાં માત્ર નાના જ સમજી શકે છે. હી હેડ લીવડ વિથ નાની, તેઓ નાની સાથે રહ્યા હતા ફોર ઓવર હાફ અ સેન્ચુરી, લગભગ હાફ અ સેન્ચુરી, અડધી સદી કરતા ઓવર વધારે, તો તેઓ નાની સાથે લગભગ અડધી સદી કરતા પણ વધારે સમય રહ્યા હતા, એટલે કે મોર દેન 50 યર્સ, તેઓ 50 વર્ષ કરતાં પણ વધારે નાનીની સાથે રહ્યા હતા. સીન હર રેડિયન્ટ ફેસ, તેણીનો રેડિયન્ટ ફેસ, ખુશખુશાલ ચહેરો જોતા એવરી ડે, દૈનિક, ધોઝ યર્સ, તે વર્ષોમાં, તો તે વર્ષોમાં કે જે વર્ષ તેમણે નાનીની સાથે વિતાવેલા હતા તેમની સાથે દૈનિકપણે તેણીનો ખુશખુશાલ ચહેરો જોતા આ વર્ષો તેઓએ પસાર કર્યા હતા અને એ વ્યક્તિ હવે તેણીની લાઈફમાં નથી. જખમ કહાં કહાં સે મિલે હે, છોડ ઇન બાતો કો, જિંદગી તું તો બતા કે યે સફર અબ કિતના બાકી હૈ, જિંદગી તું તો બતા યે સફર અબ કિતના બાકી હૈ. હી મસ્ટ હેવ બીન વાટ અબાઉટ 85, તે લગભગ 85 વર્ષના તો હશે જ, મતલબ નાનાની જે એજ છે એ એપ્રોક્સિમેટલી 85 વર્ષની તો હશે જ, એન્ડ અને યટ તેમ છતાં પણ હી વુડ ફાઇન્ડ સમથિંગ, તેઓ કંઈ ને કંઈ શોધી લેતા હતા ટુ ગ્રમ્બલ, થોડી ખામી શોધવા માટે, એટ એવરીથિંગ નાની ડીડ, એવરીથિંગ, કોઈ બી ચીઝ નાની ડીડ કે જે નાની કરતા હતા. તો નાનાની ઉંમર હાલમાં લગભગ 85 વર્ષની હતી, તેમ છતાં તેઓ કંઈ ને કંઈ એવી ખામીઓ એક કામમાંથી શોધી કાઢતા હતા કે જે નાની કરતા હતા. આ કાર્યો 85 વર્ષની વયે પણ કરતા હતા. હી વુડ કીપ ક્વિબલિંગ, તેઓ કીપ શરૂ રાખતા ક્વિબલિંગ, વાદ વિવાદને, વિથ હર, તેણીની સાથે, તો તેણીની સાથે તેઓ વાદ વિવાદ છે એ શરૂ જ રાખતા, એઝ ઇફ જાણે કે ધે વેર ટુ પીપલ, તેઓ એવા બે વ્યક્તિ હોય હુ હેડ જસ્ટ મેરીડ, કે જેઓના હજુ લગ્ન જ થયા હોય, ઇન ધી ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, પહેલી જ દ્રષ્ટિએ પ્રેમમાં પડેલા હોય, એન્ડ અને વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર, અને કે જે હજુ એકબીજાને ડિસ્કવરિંગ, એકબીજાને હજુ જાણવાનો પ્રયત્ન કરી રહેલા હોય. તો 85 વર્ષની ઉંમર તેમ છતાં તેઓ કંઈ ને કંઈ નાની જે કોઈ બી કાર્ય કરે છે એમાં ભૂલો શોધી કાઢતા અને નાની સાથે એવી રીતે વાદ વિવાદ કરતા હતા જાણે કે તે એવા બે વ્યક્તિઓ હોય કે જે પહેલી જ દ્રષ્ટિએ એકબીજાના પ્રેમમાં પડી ચૂકેલા હોય અને એકબીજાને હજુ બી જાણવાનો પ્રયત્ન કરતા હોય. 50 વર્ષથી વધારે રહી ચૂક્યા છે પરંતુ નેચર હજુ બી જેમ કે તે પોતાની લાઈફની નવી સ્ટાર્ટિંગ કરી રહ્યા હોય એવું જ હતું. એટ ટાઈમ્સ, અને ક્યારેક ક્યારેક, અ પ્રિટી ક્વિરલ, નિયંત્રણ બહારનો ઝઘડો, વુડ પુશ ધેમ, તેઓને ધકેલી દેતો હતો ઇન ટુ લોંગ સાયલન્સ, એક લાંબી ચુપ્પીમાં. તો ક્યારેક ક્યારેક નિયંત્રણ બહારનો એવો ઝઘડો થઈ જતો કે જે તેઓને એક લાંબી ચુપ્પીમાં ધકેલી દેતા. દે વુડ સ્ટોપ ટોકિંગ, અને તેઓ સ્ટોપ, બંધ કરી દેતા ટોકિંગ, વાતચીત કરવાનું, ટુ ઈચ અધર, એકબીજા સાથે, ફોર ડેઝ ટુગેધર, કેટલાક દિવસો માટે. તો ક્યારેક ક્યારેક તો નિયંત્રણ બહારનો એવો ઝઘડો થઈ જતો કે જેથી તેઓ એકબીજા સાથે કેટલાક દિવસો સુધી બોલવાનું પણ બંધ કરી દેતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવિન, અને જ્યારે અમે તેઓની વચ્ચે આવતા સમાધાન કરવાનો પ્રયત્ન કરતા, ઓલ નાના વુડ ક્વિપ,
ત્યારે નાના માત્ર એટલો જ ક્વિપ કટાક્ષ કરતા અને કહેતા, ઇટ હેપન્સ સન, હે પૌત્ર, આવું તો થયા કરે. ઇટ હેપન્સ, આવું તો થયા કરે. ઇટ ટેક્સ ટાઈમ, તે સમય લે છે. ટુ એક્ઝિસ્ટ ટુ ઈચ અધર, એકબીજા સાથે સમાયોજન કરવામાં. ફરીથી આટલી સ્ટોરી લાઈનને જોઈએ તો નાનાનો પૌત્ર આ વાત કહેતા જણાવે છે કે અમે અમારા નાનાને નાનીના ફ્યુનરલમાં ન લઈ ગયા, તે અમારી સૌથી મોટી ભૂલ હતી. ત્યારબાદ એક દ્રશ્ય બતાવે છે કે નનામી છે, આજુબાજુમાં બધા રિલેટિવ્સ છે, અને નાના નાનીના કાનમાં એક વાત કહે છે કે તું તો હવે છોડીને ચાલી ગઈ, હું પણ વધારે હવે દૂર નથી, હવે હું તને સીધો પરલોકમાં જ ટૂંક સમયમાં મળીશ. અને આટલું કહીને તેમના પૌત્રને કહે છે કે જાઓ, હવે તેણીને અહીંથી દૂર લઈ જાઓ. ત્યારબાદ તેમનો પૌત્ર નાનાના હાલને જોવા માટે એકવાર પાછળ ફરે છે અને જુએ છે કે નાના બાલ્કનીમાંથી તેમના રૂમમાં પ્રવેશે છે અને દરવાજો બંધ કરી દે છે. લગભગ તેઓ 50 વર્ષ કરતાં પણ વધારે સમય નાનીની સાથે વિતાવી ચૂક્યા હતા, તેમ છતાં નાની જે કોઈ બી કામ કરતા તેમાં કંઈ ને કંઈ મિસ્ટેક તેઓ શોધતા રહેતા હતા. અને તેઓ એકબીજા સાથે એવી રીતે વાદ વિવાદ કરતા જાણે કે તે એવા બે વ્યક્તિ ન હોય કે જેઓ પહેલી જ દ્રષ્ટિએ પ્રેમમાં પડી ચૂક્યા હોય અને હજુ બી એકબીજાને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. નાના એ વર્ષોમાં નાનીનો ખુશખુશાલ ચહેરો જોતા એ વર્ષો તેઓએ વિતાવ્યા હતા અને હવે એ વ્યક્તિ એમના જીવનમાં નથી. અને જ્યારે ક્યારેક નિયંત્રણ બહારનો ઝઘડો થઈ જતો ત્યારે નાના માત્ર એટલું જ કહેતા તેમના પૌત્રને કે આવું તો થયા રાખે, મારા વહાલા, આવું તો થયા રાખે. તો મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ. અને આ સ્ટાર્ટિંગ, આ સ્ટોરી તમને કેવી લાગે છે એ જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો.